અબડાસાના રાતા તળાવ શ્રી આશાપુરા ધામ ખાતે તારીખ 14-15 અને 16 એમ ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ સાથે શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 14 અને 15 મહામેગા મેડિકલ કેમ્પ યોજાશે। તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા આવનારા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જો જરૂર જણાય તો જ્યાં સુધી આવનાર દર્દી એકદમ સ્વસ્થ થઈ ન જાય ત્યાં સુધી સારવાર તદ્દન ફ્રીમાં આપવામાં આવશે। તારીખ 14 એપ્રિલ 2024 રવિવારના બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યું છે, જેમાં સૌ લોકો રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે। ગાંધીધામથી ભવ્ય બાઇક યાત્રા યોજાશે। આ બાઇક યાત્રા ગાંધીધામથી આદિપુર, અંજાર, ભુજ, વાડાઈ અને ત્યારબાદ સણોસરા અને છેલ્લે રાતા તળાવ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આ ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ અને મહામેગા મેડિકલ કેમ્પમાં સૌ જરૂરતમંદ લોકોને લાભ લેવા આહવાન કરાયું છે। શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સૌ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સૌ લોકો ઉપસ્થિત રહી ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞમાં જોડાયા અને આરોગ્ય બાબતે જરૂરતમંદ લોકો મહામેગા મેડિકલ કેમ્પનો લાભ લે તેવી સંચાલનકર્તાઓની અપીલ છે। તારીખ 14, 15 અને 16 રોજ રાતા તળાવ મધ્ય આઈ આશાપુરાના સાનિધ્યમાં સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। આ સપ્તચંડી યજ્ઞની અંદર 3 દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે। સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને 15 તારીખે સંતવાળીનો કાર્યક્રમ રાખેલ છે। એવી જ રીતના 16 તારીખે પૂર્ણાહુતિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે। આ પ્રસંગ અનુસંધાને 13 તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે 4 વ્હીલ અને 2 વ્હીલરની રેલી નીકળશે અને વાત્ય ગાતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયુ કરવામાં આવશે। અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે। આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો આપ સર્વેને 14, 15 અને 16 સમગ્ર કચ્છની ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપ્તચંડી યજ્ઞનો લાભ લો અને સાથે સાથે તારીખ 14 અને 15 રોજ અમે મહા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતા તળાવ મધ્ય રાખ્યું છે। આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે 25 જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાંત ડૉક્ટરો ઉપસ્થિત રહેશે। મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે। આમાં નિદાન થયા બાદ જે જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે। આ મેડિકલ કેમ્પની અંદર અમે મહારક્તદાનનું આયોજન કરેલ છે તો આપ સર્વે કચ્છી પ્રજાને આ રક્તદાનમાં રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું। તેની સાથે સાથે અમે સ્થળ પર જ મહાકાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે, એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો હું અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે। ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠવું છું આપ સર્વે સપ્તચંડી યજ્ઞનો પણ લાભ લો, સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર અપીલ। આજથી 2019-21 અંદર જ્યારે કોવિડનો સમય ચાલુ રહ્યો હતો આ સમય દરમિયાન અમે અહીંયા કોવિડ સેન્ટર ઊભા કર્યા હતા અને ત્યારથી અમને આ વિચાર આવ્યો કે આટલા અંતરિયાળ વિસ્તારની અંદર એક સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત છે। એ વિચારના સંકલ્પ રૂપે અમે આગળ કામ કરવાનું ચાલુ કર્યું, ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું અને એના પ્રથમ પગથિયા રૂપે અમે આ રાતા તળાવમાં મા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે।